अणवीय केन्द्रानुरागी विस्थापन प्रक्रिया एट के एसएन टू रिएक्शन तैयार करू थूँ। हवे जेनी कम्पेरिजन करी एना करता सरल थीअरी, कारण के मोटा भागनू जेनु बेजिक हतुं ए आपणी पासे कम्प्लीट छे, एटले एनी कम्पेरिजन करी अने तफावत स्वरूपे एसएन वन, वन एटले एक आणवीय, यूनिमोलेक्युलर एक आणवीय एसएन वन रिएक्शन तैयार करिए। एक आणवीय केन्द्रानुरागी विस्थापन प्रक्रिया, एक आणवीय एसएन वन, एसएन वन वन एक आणवीय यूनिमोलेक्युलर एन न्यूक्लियोफिलिक केन्द्रानुरागी एस सब्स्टिट्यूशन विस्थापन, बराबर। हवे एसएन टू तैयार करी दीधी एटले एनु पहेला पूरुं नाम आपणे लिखू हतुं, आपणे तफावत तैयार करता जाइए, पहेला जूनो पॉइंट बोलता जाइए पछी आनुं लखी। द्विआणवीय केन्द्रानुरागी विस्थापन प्रक्रिया आने कहेवाय एक आणवीय केन्द्रानुरागी विस्थापन प्रक्रिया। आना માટેનો ફર્સ્ટ પોઈન્ટ કે એસએન વન પ્રક્રિયા જે છે એ ધ્રુવીય પ્રોટીક દ્રાવક હોય એમાં થાય, દ્રાવકમાં થાય, દ્રાવક તરીકે ધ્રુવીય પ્રોટીક દ્રાવક હોવો જોઈએ, કે દાખલા તરીકે ધ્રુવીય પ્રોટીક દ્રાવક પાણી પ્રોટોન આપે એવો ધ્રુવીય હોય એવું, તો પાણી આપણે ભણી ગયા આલ્કોહોલ એચ પ્લસ આપે છે, આલ્કોહોલ અથવા તો તમે એસિટિક એસિડ એટલે કે ઇથેનોઇક એસિડ લ્યો તો એ પણ એચ આપશે, એટલે કે એસિટિક એસિડ સી એચ થ્રી સી ડબલ ઓ એચ એસિટિક એસિડ। આવા કોઈ પણ ધ્રુવીય પ્રોટીક લઈ અને ધ્રુવીય પ્રોટીક દ્રાવક લઈ અને એમાં પ્રક્રિયા કરાવવાની, હવે દ્રાવકનો ઉપયોગ શું છે હમણાં આપણે રિએક્શન લખીએ એટલે ખબર પડશે, એટલે એક મુદ્દો એવો આપણે મગજમાં રાખશો કે એસએન વન પ્રક્રિયા હંમેશા કરવી હોય તો દ્રાવક તરીકે ધ્રુવીય પ્રોટીક દ્રાવક હોવો જોઈએ, ધ્રુવીય સ્વભાવે હોવું જોઈએ, પ્રોટીક એચ પ્લસ આપે એવું ધ્રુવીય પ્રોટીક દ્રાવક હોવો જોઈએ। હવે તફાવતથી જ શરૂઆત કરીએ, અમુક પોઈન્ટની જે આપણે જરૂર છે યાદ કરો, એસએન ટુ પ્રક્રિયા આલ્કાઇલ હેલાઇડ જ આપે, એસએન વન આપણે આલ્કાઇલ હેલાઇડની જ ભણી છે, એસએન ટુમાં ઝડપી કોણ આપતું હતું સાદો આલ્કાઇલ હેલાઇડ અને ધીમી કોણ આપતું હતું તૃતીયક આલ્કાઇલ હેલાઇડ, બરાબર, અવકાશી અવરોધ વધારે હતો, અહીંયા ઉલટો ક્રમ છે, તો એસએન વન પ્રક્રિયા છે એ સરળતાથી કોણ આપશે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ, તો આપણે ઉદાહરણ કેનું લેશું તૃતીયક આલ્કાઇલ હેલાઇડનું, દાખલા તરીકે તૃતીય આલ્કાઇલ હેલાઇડ લેવો હોય તો સી એચ થ્રી ત્રણ વખત કાર્બન સાથે, સાચું, કાર્બન સાથે એક અહીંયા એક ઉપર એક નીચે અને આની સાથે ધારો કે બીઆર હેડ તૃતીય બ્યુટાઇલ બ્રોમાઇડ કહેવાય, સી એચ થ્રી ત્રણ વખત એટલે આની સાથે એક વખત લાઇનમાં એક વખત ઉપર એક વખત નીચે એટલે હેલોજનવાળો કાર્બન બીજા ત્રણ સાથે થઈ ગયો એટલે તૃતીય આલ્કાઇલ હેલાઇડ થશે। હવે આનું નામકરણ તો સામાન્ય નામ તો આપણે બોલ્યા છે કે તૃતીય બ્યુટાઇલ બ્રોમાઇડ, પણ આયુપીએસી નામ આપવું હોય આયુપીએસી નામ તો ત્રણ કાર્બનની શૃંખલા થશે ને, તો આને આપણે છૂટું લખીએ, છૂટું લખીએ સમજવા માટે, સી એચ થ્રી સી સી એચ થ્રી સી એચ થ્રી અને આ બીઆર, તો હવે આપણને ખબર પડે વન ટુ થ્રી ટુ બ્રોમો ટુ મિથાઇલ પ્રોપેન ટુ બ્રોમો ટુ મિથાઇલ પ્રોપેન
जेने आपणे सामान्य नाम आप्युं हतुं तृतीयक ब्यूटाइल, जेने तृतीयक ब्यूटाइल समूह ब्रोमाइड, તૃતીયક લીધો. હવે આની ઉપર એટેક કરનાર કોણ હશે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. આપણે એસએન ટુમાં કેને લીધો હતો? સીએચ થ્રી સીએલ ઉપર એટેક કરાવવા માટે હાઇડ્રોક્સાઇડ આયન ઓએચ માઇનસ. સમજીએ કે આની ઉપર એટેક કરનાર ઓએચ માઇનસ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. પ્રક્રિયા થશે ડાયરેક્ટ નિપજ લખી દે. આપણને ખબર છે કે પ્રક્રિયાર્થીમાં રહેલા કેન્દ્રાનુરાગી ભાગનું વિસ્થાપન કરશે, એટલે બી આર માઇનસનું વિસ્થાપન કરશે અને ઓએચ આવી જશે. એટલે તમને નિપજ સીએ થ્રી સી સીએ થ્રી સીએ થ્રી ઓએચ પ્લસ વિસ્થાપન કર્યું બ્રોમાઇડ આયન બી આર માઇનસનું. આ જે નિપજ મળી 1 2 3, ટુ મિથાઇલ પ્રોપેન ટુઅલ, ટુ મિથાઇલ પ્રોપેન ટુ નંબર ઉપર ઓલ, અથવા તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ, તૃતીયક બ્યુટાઇલ સમૂહ આલ્કોહોલ, આમાં તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ હતું, તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ નિપજ મળશે. ઓકે, હવે આગળ જે ટોપિક યાદ કરીએ, એસએન ટુ પ્રક્રિયા ભણ્યા એ કેટલા તબક્કામાં પૂર્ણ થતી હતી? એક તબક્કામાં. કોઈ મધ્યવર્તી નિપજ મળતી નથી. અને મેં તમને એવું યાદ રાખ્યું હતું કે એસએન ટુ ટુ હોય ત્યારે તબક્કો એક, અને એસએન વન વન હોય ત્યારે તબક્કા બે. તો તમને જે આ પ્રક્રિયા દેખાય છે એ ખરેખર કેટલા તબક્કામાં પૂરી થતી હશે? બે તબક્કામાં. તો આપણે એના માટે પહેલાં બે તબક્કા લખીએ કે આ પ્રક્રિયા પૂરી થાય. આપણે ડાયરેક્ટ કહી દીધું બી આર નીકળી જાય, એનું વિસ્થાપન થઈ જાય ઓએચ વડે, ઓએચ આવી જાય. પણ આ પ્રક્રિયા ખરેખર બે તબક્કામાં થાય છે. ક્રિયાવિધિ એની મિકેનિઝમ પ્રમાણે જોવા જાઓ તો બે સ્ટેપમાં પૂરી થાય છે. બે તબક્કામાં પહેલું સ્ટેપ આ જે લેવાનું આને એટેક જ નથી કરાવવાનો. સૌ પ્રથમ તમે જે આલ્કાઇલ હેલાઇડ લ્યો છો એ આલ્કાઇલ હેલાઇડ લખો. તમારે ભેગો લખવો હોય તો છૂટ, અને છૂટું લખવું હોય તો છૂટ, જેવી રીતે લખવું એવી જ લખી શકાય. દાખલા તરીકે હવે ભેગું લખીએ સી એફ થ્રી થ્રાઈસ ત્રણ વખત સી સાથે અને આ બી એફ સાથે. ઓકે, હવે તમને આ લખી દીધું હતું કે તમે આ બે પ્રક્રિયકોને જે પ્રક્રિયા કરાવો ત્યારે તમારી પાસે જે માધ્યમ દ્રાવક છે એ દ્રાવક તમે પ્રોટિક લીધો હતો, પ્રોટોન આપે એવો. કારણ કે આમાં તમારે સી બી આર બંધને તોડવાનો છે. હવે આપમેળે તો તૂટે નહીં, બંધ તોડવા માટે જે ઉર્જાની જરૂર પડે એ ઉર્જા કોણ આપશે? ધ્રુવીય પ્રોટિક દ્રાવકમાંથી મળે, ધ્રુવીય પ્રોટિક દ્રાવકમાંથી મળે. એટલે સી બી આર બંધ પહેલાં સ્ટેપમાં તૂટે, તબક્કા એકમાં તૂટશે. હવે આ તૂટે તો આપણને ખબર છે કે આ ઇલેક્ટ્રોન યુગમાં છે એ તો આ બ્રોમિન લઈ જવાનો, એટલે બી આર માઇનસ બ્રોમાઇડ આયન છૂટો પડી ગયો. આ જે કાર્બન છે એની ઉપર કેવો વીજભાર આવશે? ધન વીજભાર. કાર્બન ઉપર ધન વીજભાર આવશે, કાર્બો કેટાયન કહેવાશે. તો આને આપણે લખીએ, હવે આ તબક્કો એક, તબક્કો એક પહેલું સ્ટેપ. આ તબક્કો ધીમો તબક્કો હોય, ધીમો તબક્કો હોય. હવે આ બંધ તૂટી જશે એટલે આને આ કાર્બન સાથે ત્રણ સી એચ થ્રી બતાવવાના છે અને ધન વીજભાર આવશે. આ કાર્બન ત્રણ સી એચ થ્રી એક બે અને ત્રણ, આ ધન વીજભાર બરાબર. સી એચ થ્રી ભેગું હતું ત્રણ વખત એને આ રીતે લખ્યું સમતલ્ય ત્રિકોણ આકારમાં. બી આર માઇનસ, ટૂંકમાં કહી તો પહેલા તબક્કામાં કાર્બન અને હેલોજન સી એક્સ બંધ તૂટે. આ બંધ તૂટવા માટે જરૂરી ઉર્જા ધ્રુવીય પ્રોટીક દ્રાવકમાંથી મળે. પ્રોટોન દ્વારા હેલાઇડનું દ્રાવક યોજન થાય એટલે આ બંધ તૂટશે.
એટલે ધ્રુવીય પ્રોટીક દ્રાવકમાં સુકરવા SN1 પ્રક્રિયા થાય છે એ ખબર પડી ને. આપણે પહેલો પોઈન્ટ લખી નાખ્યો હતો, પણ પહેલો તબક્કો સ્ટાર્ટ કરવા માટે આ બંધ તોડવા માટે આપમેળે નથી તૂટતો, તોડવા માટે ઉર્જાની જરૂર પડે જે ધ્રુવીય પ્રોટીક દ્રાવક આપે. હવે આ જે બહેનો કાર્બોકેટાયન, આ કાર્બોકેટાયન બીજા સ્ટેપમાં લેવાનો, બે તબક્કામાં પૂરી થાય. હવે આપણને ખબર પડે છે કે આમાંથી કાર્બોકેટાયન બહેનો અને બ્રોમાઇડ આયન એ તો આપણે અહીંયા જોઈએ જ છે. હવે આને લેશું અને એની ઉપર હવે કોણ એટેક કરશે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આર્યો ન્યુક્લિયોફાઇટ, ન્યુક્લિયોફાઇટ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. તો તબક્કો બીજો લખું, કાર્બન CH3 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 ત્રણ બંધ બનાવે ધન વીજભાર પ્લસ. હવે આની ઉપર કોણ હુમલો કરશે? OH- આ તબક્કો બીજો, આ તબક્કો ઝડપી હોય કારણ કે પ્લસ અને માઇનસ એકબીજા સાથે જોડાઈ જશે એટલે કાર્બન સાથે કોણ બંધ બનાવશે? OH CH. હવે વળી પાછવાનું પડીકું વર્દું, CH3 ત્રણ વખત C આની સાથે OH. આ જોઈતી હતી, નિપજ મળી ગઈ, બ્રોમાઇડ આયન પહેલાં સ્ટેપમાં પૂરો થયો હતો. ઓકે, તો હવે તફાવત પાછો ફરીથી યાદ કરી, કેટલા તબક્કામાં પૂરી થઈ પ્રક્રિયા? બે તબક્કામાં, SN1 છે અને SN2 હતી, કેટલા તબક્કામાં પૂરી થતી હતી? એક તબક્કામાં. SN2માં કોઈ મધ્યવર્તી નિપજ મળતી નહોતી, SN1માં મધ્યવર્તી નિપજ તરીકે શું મળ્યું કહેવાય? કાર્બો કેટાયન મધ્યવર્તી નિપજ તરીકે મળ્યો કહેવાય, જે આગળ પ્રક્રિયા કરે છે. તો વર્ણન લખવું હોય તેવું લખી શકાય, તબક્કા એકમાં CBr બંધ તૂટી કાર્બો કેટાયન અને હેલાઇડ આયન બને છે. તબક્કા બેમાં કાર્બો કેટાયન પર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ન્યુક્લિયોફાઇટ હુમલો કરી વિસ્થાપન પ્રક્રિયા પૂર્ણ કરે છે અને નિપજ આપે છે. મળી ગઈ જે નિપજ જોઈતી હતી જ છે ને, બરાબર? ભેગું લખો તો, આ તો મેં IUPAC નામ માટે તમને છૂટું લખી દીધું, ભેગું લખો તો ભલે બે તબક્કા આ રીતે પૂર્ણ થયા. હવે યાદ કરો, તમને મેં એવું કીધું હતું કે કેમિકલ કાઇનેટિક રાસાયણિક ગતિકીમાં પ્રક્રિયાનો વેગ નક્કી કરવાની વાત આવશે. તો અત્યારે એ ભાગ આપણે SN2માં લખ્યો હતો, SN2 એટલે દ્વિતીય ક્રમની પ્રક્રિયા હતી. આ SN1 તો કયા ક્રમની થશે? પ્રથમ ક્રમની. SN2માં યાદ કરો કે પ્રક્રિયાનો વેગ કેની સાંદ્રતા ઉપર આધાર રાખતો હતો? પ્રક્રિયાથી અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એમ બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખતો હતો. હવે યાદ રાખજો, કેમિકલ કાઇનેટિક ભણશો ત્યારે તમારે આ પોઈન્ટે આવશે કે પ્રક્રિયા જુદા જુદા તબક્કામાં થતી હોય ત્યારે જે સૌથી ધીમો તબક્કો હોય, આ ધીમો તબક્કો વેગ નિર્ણાયક તબક્કો બને, વેગ એ નક્કી કરશે. તો આ ધીમો તબક્કો છે એટલે આ વેગ નિર્ણાયક તબક્કો હશે. તો હવે હું લખું કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ, એટલે કે પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ વેગ અચળાંક કે. હવે કેની સાંદ્રતા લખવાની? તો આમાં નક્કી કરો, પહેલાં તો આ બેમાંથી કયો તબક્કો તમે સિલેક્ટ કરેલો છે? પહેલો તબક્કો, કારણ કે તબક્કો કેવો છે? ધીમો. ચાલો, આમાં પ્રક્રિયક કોણ છે? CH3 CBr એટલે કે તૃતીય બ્યુટાઇલ બ્રોમાઇડ, એટલે કે પ્રક્રિયાથી, પ્રક્રિયાથી એક જ છે. તો એની સાંદ્રતા મોટો કૌંસ CH3 CBr. મેં તમને કીધું હતું હવે બીજો પ્રક્રિયક જ નથી આની બાજુમાં, પ્રક્રિયકોની સાંદ્રતાની યોગ્ય ઘાતનો ગુણાકાર લખવાનો હતો. તો પ્રક્રિયક જ એક છે અને મેં કીધું હતું કે આની ઉપર જે ઘાત રહી એ પ્રાયોગિક આવે, અત્યારે અહીંયા 1 આવે છે, પ્રયોગ કર્યો વૈજ્ઞાનિકો એટલે 1 આવે છે. તો તમને આ જોઈને જ સીધી ખબર પડી ગઈ કે પ્રક્રિયાનો વેગ માત્ર તેની ઉપર આધાર રાખે છે, ઇઝ ઇક્વલ ટુ, આ તો વેગ અચળાંક છે, માત્ર પ્રક્રિયાથીની સાંદ્રતા પર, પ્રક્રિયાથીની સાંદ્રતા ઉપર. અને અહીંયા પ્રક્રિયા વેગાવો લખો એટલે તમે તરત અહીં લખી શકો, ધેરફોર પ્રક્રિયા ક્રમ ઇઝ ઇક્વલ ટુ, ક્રમ જોતો હોય તો સાંદ્રતાની ઘાત એનો ક્રમ થઈ જાય, એનો સરવાળો, પણ અહીંયા એક જ છે, એક.
प्रक्रिया क्रम एक एटले क्या क्रम नी प्रक्रिया थई प्रथम क्रम नी गति की ने अनुसरे therefore प्रक्रिया प्रथम क्रम नी गति की ने अनुसरे छे। आ एनो बीजो तफावत थियो। हवे कम्पेरिजन करो SN2 SN1 SN2 प्रक्रिया द्वितीय क्रमनी हती SN1 प्रक्रिया प्रथम क्रमनी छे। द्वितीय क्रमनी होय तो बे प्रक्रियकोनी सांद्रता ऊपर आधार राखती थी। प्रक्रियार्थी एटले के अल्काइल हेलाइड अने केंद्रानुरागी प्रक्रियक न्यूक्लियोफाइल बनेनी सांद्रता हती। SN1 हशे तो मात्र केनी ऊपर आधार राखशे प्रक्रियकनी એટલે કે પ્રક્રિયાર્થીની સાંદ્રતા ઉપર। રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી। ઓકે, દ્વિતીય ક્રમની પ્રક્રિયા હતી, આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે। ઓકે, એટલે કે પ્રથમ ક્રમની ગતિકીને અનુસરે પહેલી પ્રક્રિયા દ્વિતીય ક્રમની ગતિકીને અનુસરે, આવું લખી શકાય। આગળનો મુદ્દો, તબક્કાનો પોઈન્ટ લખું તો SN1 પ્રક્રિયા કેટલા તબક્કામાં પૂરી થાય? બે તબક્કામાં પૂર્ણ થશે। SN2 કેટલા તબક્કામાં પૂર્ણ થતી હતી? એક તબક્કામાં, એમાં કોઈ મધ્યવર્તી નિપજ મળતી નહોતી। અહીંયા તમે કહી શકો કે બે તબક્કામાં પૂર્ણ થાય તો મધ્યવર્તી સંયોજન તરીકે કાર્બોકેટાયન મળે, મધ્યવર્તી તરીકે કાર્બો કેટાયન મળે છે। ઓકે, ચાલો તો હવે જે પાછા તફાવત લીધા હતી ફરીથી એકવાર બોલી જઈ। SN2 SN1 દ્વિઆણ્વીય એકાણ્વીય, તબક્કાનું બોલવું હોય તો બોલાય SN2 એક તબક્કામાં થાય, SN1 બે તબક્કામાં થાય। SN2 માં કોઈ મધ્યવર્તી નિપજ નથી મળતી, મધ્યવર્તી સંયોજન કે નિપજ તરીકે કાર્બો કેટાયન મળે। હજી તમે ક્રમેય લખી શકો કે પ્રાથમિક દ્વિતીયક ને તૃતીયક આલ્કાઈલ હેલાઇડ હોય તો એમાંથી SN2 ઝડપથી કોણ આપતું હતું? પ્રાથમિક સાદો અથવા પ્રાથમિક આપતો હતો, અને SN1 છે એ કોણ ઝડપી આપે છે? તૃતીયક। હવે શા માટે એ ભાગ પહેલાં આખો સમજી લ્યો। એટલે અહીંયા હું તમને SN1 પ્રક્રિયા માટે જે આલ્કાઇલ હેલાઇડની પ્રતિક્રિયાત્મકતા છે એ અત્યારે લખી દઉં છું કે તૃતીયકમાં ઝડપી, પછી દ્વિતીયક આવ્યું, પછી પ્રાથમિક, અને પછી ટૂંકમાં કહ્યું તો સાદું। એટલે દાખલા તરીકે તમારે CH3Cl લખવું હોય તો લખાય, આવો ક્રમ SN2 કરતાં ઉલટો ક્રમ છે। હવે આનું કારણ શું? તમને મેં SN2 માં સમજાવ્યું હતું કે SN2 માં કયું ફેક્ટર અસર કરતું હતું? અવકાશીય અવરોધક અસર। તો જેમ સાદો હેલાઇડ હોય એમ અવકાશી અવરોધ ઓછો હોય, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સરળતાથી એટેક કરી શકે। હવે આમાં શું જોવાનું છે? SN1 માં કાર્બોકેટાયનની સ્થાયિતા। તો તમને કાર્બોકેટાયનની સ્થાયિતા 11th માં તૈયાર કરાવી છે, તૃતીય કાર્બોકેટાયન સ્થાયી હોય, પછી દ્વિતીયક, અને પછી પ્રાથમિક, અને પછી મિથાઈ સાદો, બરાબર ને? કાર્બોકેટાયનની સ્થાયિતાનો ક્રમ આવો હોય, જે કાર્બોકેટાયન વધુ સ્થાયી હોય એ ઝડપથી સરળતાથી બને। તો હવે માર્ક કરો જોઈએ, જો તમે તૃતીય આલ્કાઇલ હેલાઇડ લ્યો તો તમને જે કાર્બોકેટાયન મળે એ તૃતીયક મળે, તમે દ્વિતીય આલ્કાઇલ હેલાઇડ લ્યો તો તમને કાર્બોકેટાયન દ્વિતીયક મળવાનો, પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ લ્યો તો તમને કાર્બોકેટાયન પ્રાથમિક મળવાનો। તો કયા કાર્બોકેટાયનની સ્ટેબિલિટી સ્થાયિતા વધારે છે? તૃતીયકની। તો સરળતાથી ઝડપથી કયો મળવાનો? તૃતીયકથી। માટે તૃતીયકમાં SN1 પ્રક્રિયા કેવી હોય? ઝડપી હોય, પ્રક્રિયા વેગ કેવો હોય? વધારે હોય। સમજાણો આખો મુદ્દો, અહીંયા અવકાશી અવરોધ નથી જોવાનો, કાર્બોકેટાયનની સ્થાયિતા જોવાની છે। તો અહીંયા આપણે તૃતીયક શા માટે લીધું? હવે ખબર પડી ને, તૃતીય કાર્બોકેટાયનની સ્થાયિતા સૌથી વધારે હોય, માટે તૃતીય કાર્બોકેટાયન સરળતાથી મળે, સરળતાથી મળશે એટલે પ્રક્રિયા ઝડપી હશે। તો હવે બંનેનો ક્રમ ઊંધો થશે,
SN1 એ તૃતીયકમાં ઝડપી, પછી દ્વિતીયક, પછી પ્રાથમિક અને પછી CA3CA. જ્યારે SN2માં આપણે કેવી રીતે લખતા હતા? SN2માં પહેલાં આ લખતા હતા, સૌથી ઝડપી આમાં હતી, એટલે આપણે આનું ઉદાહરણ આપ્યું હતું. તો તમને ટેક્સ્ટબુકમાં તૃતીયક, દ્વિતીયક, પ્રાથમિક અને મિથાઇલ હેલાઇટ કરીને આપ્યું છે, પછી એરો લખેલા છે, SN2 ને SN1 એરો લખેલા છે, એટલે કે જે બાજુ જાઓ એ બાજુ વધે, આવું બુકમાં બતાવેલું. મેં તમને આવો ક્રમ લખી દીધો છે, બરાબર ખબર પડી ને? આખો ભાગ મેઇન તફાવત શું થયો, SN2 મિથાઇલ હેલાઇડ હોય એમાં ઝડપી હોય, એના કરતાં થોડીક ધીમી પ્રાથમિકમાં, એના કરતાં દ્વિતીયક એમ તૃતીયકમાં સૌથી ધીમી હતી, આવું કહી શકાય, બરાબર? જ્યારે SN1 લ્યો તો એ સૌથી ઝડપી કેમાં તૃતીયક, બંનેનો ક્રમ કેવો થશે? ઉલટો. તમારે જેમ લખવું હોય એ રીતે લખી શકો. ઓકે, હવે મેઇન આ થિયરીનો ભાગ આટલો પૂરો થયો, પણ હજુ એક વાત જે હાલે છે કે કાર્બોકેટાયનની સ્થાયીતા તૃતીયકની વધારે છે, એટલે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ ઝડપી આપે છે. પણ આપણે હજી જે ઓલું વર્ગીકરણ તૈયાર કરવાનું છે એમાં બે પ્રકારના આલ્કાઇલ હેલાઇડ હજુ હોય, એલાઇલિક અને બેન્ઝાઇલિક. એલાઇલિક અને બેન્ઝાઇલિક હેલાઇડ આ બે બાકી હોય એ ભાગ આપણે તૈયાર કરીએ. અહીંયા હું તમને પહેલાં લખી દઉં, એલાઇલિક હેલાઇડ. એલાઇલિક હેલાઇડ એટલે સાદી રીતે સમજાવું, હેલોજન ધરાવતો કાર્બન, સીધો જ કાર્બન ડબલ બોન્ડ કાર્બન સાથે જોડાયેલો હોય તો એલાઇલિક હેલાઇડ કહેવાય. હવે આને હું એચ આપી દઉં, બે એક અને બે, આ એલાઇલિક હેલાઇડ છે ઉદાહરણ. અહીંયા તમારે જે મૂકવું હોય યક્ષ બરાબર, બરાબર. હવે એલાઇલિક હેલાઇડમાં SN1 પ્રક્રિયા કરવા જાઓ તો સૌથી ઝડપી અને પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ વધારે છે. આનું કારણ શું? તો આમાંથી કાર્બોકેટાયન બને એટલે અહીંથી એક્સ માઇનસ નીકળી જાય, પ્લસ વીજભાર કેની ઉપર આવે? CH2 ઉપર આવે. તો હવે હું લખું, CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2 અને કાર્બન ઉપર પ્લસ, આવો કાર્બોકેટાયન બને. એલાઇલિકમાં આવો કાર્બોકેટાયન બને એટલે આ કાર્બોકેટાયનમાં સંસ્પંદન થાય, સંસ્પંદનની નિશાની, સંસ્પંદન થાય એટલે આ ડબલ બોન્ડ ફરી શકે, અહીંયા જાય, અહીંયા જાય ત્યારે આ ધન વીજભાર છે એ અહીંયા શિફ્ટ થઈ જશે, આ કાર્બનને કાંઈ ફરક પડશે નહીં, આગળ ડબલ બોન્ડ હતો એ પાછળ થઈ જશે, એટલે CH2 આની ઉપર પ્લસ ધન વીજભાર આવી ગયો, આ સિંગલ બોન્ડ CH અને અહીંયા ડબલ બોન્ડ CH2 થઈ ગયા, આવું સંસ્પંદન થાય. અને તમને ખબર છે કે સંસ્પંદન થાય એટલે એની સ્થાયીતા વધુ હોય, વધુ સ્થાયી હોય. માટે એલાઇલિક હેલાઇડ છે, આવો કોઈ પણ એલાઇલિક હેલાઇડ, એ SN1 પ્રક્રિયા પ્રત્યે વધુ પ્રતિક્રિયાત્મકતા દર્શાવે, સક્રિયતા દર્શાવે, વધુ ઝડપથી પ્રક્રિયા પૂરી કરે, પ્રતિક્રિયાત્મકતા એની વધારે હોય. એક એલાઇલિક હેલાઇડની વાત થઈ, હવે આવીને આવી વાત બેન્ઝાઇલિક હેલાઇડની કરું. બેન્ઝાઇલિક હેલાઇડ, બેન્ઝાઇલિક હેલાઇડ એટલે બેન્ઝીનના ડબલા ઉપર કાર્બન, એની સાથે હેલોજન પરમાણુ જોડાયેલો હોય, એટલે હું સાદો લખું પ્રાથમિક, તો CH2 એક્સ. હેલોજન ધરાવતો કાર્બન ડબલા સાથે હોય, આમાં એવું કીધું હતું, હેલોજન ધરાવતો કાર્બન, કાર્બન ડબલ બોન્ડ કાર્બન સાથે હોય, બરાબર ખબર પડી ને? આખો ભાગ એક એવું કહી શકાય કે હેલોજન ધરાવતો કાર્બન SP3 સંકરણ ધરાવતો હોવો જોઈએ. આપણે વર્ગીકરણની થિયરી લેશું, કમ્પ્લીટ કરશું. SP3 જ ચાર્યું, બંને બાજુ સિંગલ અને હાઇડ્રોજન સાથે સિંગલ, જોઈ લ્યો. હેલોજન ધરાવતો કાર્બન SP3 સંકરણ જ છે, બંને બાજુ સિંગલ ને, તો હેલોજન ધરાવતો કાર્બન SP3 સંકરણ વાળો હોય અને આ કાર્બન જો આગળ કાર્બન ડબલ બોન્ડ કાર્બન સાથે હોય તો એને એલાઇલિક હેલાઇડ કહેવાય, અને જો બેન્ઝીનના ડબલા સાથે હોય તો બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય. હવે માર્ક કરો કે એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ
એસએન વન પ્રક્રિયા ઝડપી આપે છે, પ્રતિક્રિયાત્મકતા વધારે છે. શું કામ? એલાઇલિક હેલાઇટ અને બેન્ઝાઇલિક હેલાઇટમાંથી બનતો કાર્બોકેટાયન, એટલે એલાઇલિક કાર્બોકેટાયન અને બેન્ઝાઇલિક કાર્બોકેટાયન સંસ્પંદનને કારણે વધુ સ્થાયી હોય છે. આમાં બે સંસ્પંદન મળ્યા હવે આપણે આમાં, તો આનો પહેલો તબક્કો થશે એટલે સી એક્સ બન તૂટશે, એક્સ પ્લસ નીકળી જશે, એટલે કેવો કાર્બોકેટાયન મળશે? ડબલા ઉપર સી એચ ટુ પ્લસ. હવે આમાં સંસ્પંદન થશે, આ બંધ છે એ સીધો અહીંયા લઈ લ્યો, ડબલ કરી નાખો, એટલે આ ડબલ, આ સી એચ ટુ અહીંથી ધન વિધમાં નીકળી જશે, ચાર બંધ બની ગયા. એ ધન ક્યાં આવી જશે? અહીંયા આવી જશે આ ખૂણા ઉપર, કારણ કે આ ડબલ બોન્ડ આ કાર્બન પાસે હતો ત્યાં તો છે જ જ્વારીઓ, એટલે આ કાર્બનને ડિફરન્સ નહીં પડે. અહીંયા કેવો વિધભાર આવશે? ધન. આ બે બંધ હતા, પાછું સંસ્પંદન થશે, આ બંધ છે. હવે આપણે આગળ સંસ્પંદન લીધા, તેમાં શું હતું? આપણે ઇલેક્ટ્રોન યુગમાં દિવાલમાં દાખલ કરતા હતા, દિવાલવાળા બંધને આગળના ખૂણા ઉપર, અહીંયા તો કંઈ નથી, બંધ જ શિફ્ટ કરવાનો છે. આ બંધ છે અને અહીંયા જવા દો આગળ, એટલે આ ધન વિધભાર નીકળી જશે, આવું મળશે ડબલ બોન્ડ સી એચ ટુ, અહીંયા બંધ બની જશે. આ બંધ તૂટી ગયો, અહીંયા બંધ હતો તો અહીંયા નીચે પેરા સ્થાનમાં ધન વિધભાર આવશે. આનું પાછું સંસ્પંદન થશે, પાછું સંસ્પંદન થાય એટલે આ બંધ પાછું અહીંયા આગળ આવશે. આ ડબલ બોન્ડથી સી એચ ટુ હતા, અહીંયા ડબલ બોન્ડ હતો, આ બંધ અહીંયા શિફ્ટ થશે એટલે પોઝિટિવ ચાર્જ અહીંયા આવશે ઓર્થો સ્થાનમાં, ઓર્થોમાં પેરામાં જ પોઝિટિવ નીકળશે. આગળ સંસ્પંદન થશે એટલે હવે પાછા બંધ બનાવવા હોય તો હવે બંધ તો આગળ શિફ્ટ થાય એમ નથી, પણ આ ઉપર આવી પડે તો એ બંધ પાછો અહીંયા આવી જશે, અહીંયા આવી જશે. એટલે એક બે બંધ હતા, અહીંયા ત્રીજો બનશે, અહીંયા પાછો સિંગલ થઈ જશે, સિંગલ થઈ જાય એટલે આની ઉપર પાછો પ્લસ ચાર્જ આવી જશે. જોવા જોઈએ રોટેશન થઈ ગયું. ટૂંકમાં કહેવાનો અર્થ શું હતો? આ છે એ બેન્ઝાઇલિક કાર્બોકેટાયન કહેવાય, આ એલાઇલિક કાર્બોકેટાયન કહેવાય, બંનેમાં સંસ્પંદન જોવા મળે છે. જે કાર્બોકેટાયનમાં સંસ્પંદન થતું હોય એની સ્થાયીતા વધુ હોય, આય વધુ સ્થાયી થશે, આય વધુ સ્થાયી થશે. જેમ સ્થાયીતા વધારે હોય એમ એસએન વન પ્રક્રિયા પ્રત્યેની એની પ્રતિક્રિયાત્મકતા વધારે હોય. તો યાદ રાખજો, એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ કઈ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે? એસએન વન. એસએન વન પ્રત્યે એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડની પ્રતિક્રિયાત્મકતા કેવી હોય? વધારે. શા માટે? એલાઇલિક કાર્બોકેટાયન અને બેન્ઝાઇલિક કાર્બોકેટાયનમાં સંસ્પંદન જોવા મળે, સંસ્પંદનને કારણે એની સ્થાયીતા વધારે હોય. ઓકે, તો જો એસએન ટુ સાથે કમ્પેરિઝન કરીએ એટલે દરેક પોઈન્ટ એની જેમ જ લખવાના છે, જેટલો જેટલો ડિફરન્સ હતો એ આપણે તફાવત તૈયાર કરતા ગયા. હવે ફરીથી એક વખત મુદ્દા બોલી જવું, એસએન વન ધ્રુવીય પ્રોટીક દ્રાવકમાં જ થાય. હવે આપણને ખબર છે ધ્રુવીય પ્રોટીક દ્રાવક શા માટે વાપરો છે? તબક્કા એકમાં સી એક્સ બંધ તોડવા માટે ઉર્જાની જરૂર પડે એના માટે ધ્રુવીય પ્રોટીક દ્રાવક વાપરેલો છે. પહેલાં સાદી પ્રક્રિયા લખી, ઉદાહરણ કયું લેવાનું? તૃતીય કાલકાઈલ એલાઇડનું. શા માટે? તબક્કા એકમાં, એટલે પહેલી વાત, કેટલા તબક્કામાં પ્રક્રિયા પૂરી થાય? બે તબક્કામાં. પહેલા તબક્કામાં કાર્બોકેટાયન બનાવવાનો, બીજા તબક્કામાં કાર્બોકેટાયન ઉપર કેન્દ્રાનુરાગી પ્રક્રિયા હુમલો કરે એટલે નિપજ. હવે પહેલા તબક્કામાં સી એક્સ બંધ તોડવા માટેની ઉર્જા ધ્રુવીય પ્રોટીક દ્રાવકમાંથી મળે, કાર્બોકેટાયન પ્રોડ્યુસ થાય. જો કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ આપણને ખબર છે, આપણે તૈયાર કરી ગયા છે, તૃતીય કાર્બોકેટાયન સૌથી વધારે સ્થાયી હોય તો તૃતીય કાર્બોકેટાયન સરળતાથી બને, સરળતાથી બને એટલે એ ઝડપી હોય તો એની પ્રતિક્રિયાત્મકતા વધારે થશે. એટલે આપણે કેવો આલ્કાઇલ એલાઇડ સિલેક્ટ કરેલો છે? તૃતીય. એસએન ટુમાં આપણે કેવો આલ્કાઇલ એલાઇડ સિલેક્ટ કર્યો હતો? સાદો સી એચ થ્રી સી એલ, ઓકે, અથવા સી એચ થ્રી બી આર. તબક્કો એક ધીમું હોય, ધીમું હોય એ વેગ નિર્ણાયક હોય. આ જોઈને જ ખબર પડી ગઈ કે પ્રક્રિયાનો વેગ કેની ઉપર આધાર રાખે? માત્ર આલ્કાઇલ હેલાઇડ, તૃતીય આલ્કાઇલ હેલાઇડની સાંદ્રતા ઉપર.
માટે પ્રક્રિયાક્રમ કયો થશે એ માટે કયા ક્રમની ગતિકીને અનુસરે પ્રથમ ક્રમની બરાબર કેટલા તબક્કામાં પ્રક્રિયા પૂરી થઈ છે બે તબક્કામાં મધ્યવર્તી નિપજ તરીકે શું મળશે કાર્બો કેટાયન એસએન વન પ્રક્રિયા કયા પ્રકારના આલ્કાઇલ હેલાઇડમાં ઝડપી થશે તૃતીય કેના કરતાં ક્રમ ઉલટો એસએન ટુ કરતાં એસએન ટુમાં સાદા આલ્કાઇલ હેલાઇડમાં ઝડપી હતી ઓકે કાર્બોકેટાયન આમ જોઈએ તો આખું માર્ક કરી તો આ પ્રક્રિયા કાર્બોકેટાયનની સ્થાયીતા ઉપર આધાર રાખે જેમ કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે એમ પ્રક્રિયા સરળતાથી થાય પ્રતિક્રિયાત્મકતા વધારે તો બે આ પ્રકારના હેલાઇડની વાત કરીએ એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ એલાઇલિક હેલાઇડમાંથી જે એલાઇલિક કાર્બોકેટાયન બને એમાંય સંસ્પંદન થાય બેન્ઝાઇલિક હેલાઇડમાંથી બેન્ઝાઇલિક કાર્બોકેટાયન બને એમાં પણ સંસ્પંદન થાય સંસ્પંદનને કારણે આ કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે હોય માટે એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ કઈ પ્રકારની પ્રક્રિયા સરળતાથી આપે એસએન વન કારણ કે એસએન વન પ્રક્રિયાનો આધાર કાર્બોકેટાયનની સ્થાયીતા પર રહેલો છે ઓકે લાસ્ટ પોઈન્ટ હવે પ્રક્રિયા એસએન વન હોય તોય ભલે કે તમે ભણ્યા એસએન ટુ હોય તોય ભલે એસએન ટુ કે એસએન વન પ્રક્રિયા હોય તો આલ્કાઇલ હેલાઇડ કયો આલ્કાઇલ હેલાઇડ સરળતાથી આપે આલ્કાઇલ હેલાઇડ પ્રાથમિક દ્વિતીય તૃતીય કેમ નહીં તો ટૂંકમાં કેવું હોય તો આર આઈ આલ્કાઇલ આયોડાઇડ પછી આલ્કાઇલ બ્રોમાઇડ પછી આલ્કાઇલ ક્લોરાઇડ અને પછી આલ્કાઇલ ફ્લોરાઇડ ટૂંકમાં કેવું હોય એવું કહેવાય કે આલ્કાઇલ ફ્લોરાઇડ કરતાં આલ્કાઇલ આયોડાઇડ ઝડપી આપે શા માટે તમે એસએન વન ભણો કે એસએન ટુ ભણો તમારે આ બનતો તોડવો જ પડે હેલાઇડનું વિસ્થાપન જ કરવું છે તો આ ચારમાં સરળતાથી આ બંધ તૂટી જાય યાદ કરો બંધ લંબાઈ વધારે હોય બંધ એન્થાલ્પી ઓછી હોય અગાઉના લેક્ચરમાં તમને તૈયાર કરાવેલું છે બરાબર તો સરળતાથી તૂટી જાય આર આઈમાં આ પ્રક્રિયા ઝડપી થાય બંને માટે આલ્કાઇલ હેલાઇડનો ક્રમ છે હા એક્ઝામમાં પ્રાથમિક દ્વિતીય તૃતીય માટે પૂછે તો ખાસ મગજમાં રાખવાનું આ ક્રમ એસએન ટુ હોય એના કરતાં એસએન વન ઉલટો હોય આલ્કાઇલ હેલાઇડમાં બરાબર કમ્પ્લીટ થિયરી તો આપણે આલ્કાઇલ હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પૂરી કરી પહેલાં એસએન ટુ ભણ્યા અને અત્યારે એસએન વન આપણે તફાવત સ્વરૂપે તૈયાર કરી ઓકે